સ્લાવ હેડલાઇનના પ્રાયોજક છે રાજણી મસાલા ચા અગરબત્તી અને માચીસ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિજ્ઞાસા, જોઈ રહ્યા છો સ્લાવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર. મહિલા સુરક્ષામાં ઉપયોગી એવી મોબાઈલ એપ 181 અભ્યમ લોન્ચ કરાઈ. વડોદરા ખાતે નેટબોલ સ્પર્ધાનું આયોજન. સત્પુરણ ધામ દુનોડા ખાતે પરમ પૂજ્ય જયંતિરામ બાપાની શુભેચ્છા મુલાકાત લેતા સંતો મહંતો. ગાંધીનગર ખાતે યોજાયો ફ્રી બહેરાશ નિદાન કેમ્પ. શિવલાલ પરિવારનો સ્કોલરશિપ પ્રોગ્રામ વિદ્યાધન ગુજરાતમાં કરાયો લોન્ચ. સુરત ખાતે અસરકારક વર્ગ વ્યવહાર પર યોજાયો સેમિનાર. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની મહિલાઓ, માતાઓ, બહેનો માટે ઝડપી અને સચોટ સુરક્ષા અને તત્કાલ મદદ લેવા માટેની અભિનવ પહેલ 181 અભ્યમ મોબાઈલ એપનું લોન્ચિંગ કર્યું છે. આ એપ સ્માર્ટફોનમાં ગુગલ પ્લે સ્ટોરમાંથી તેમજ એપલ iOS પરથી ડાઉનલોડ કરી શકાય છે. રાજ્ય સરકારના મહિલા બાળ કલ્યાણ વિભાગ, ગૃહ વિભાગ તેમજ મહિલા આયોગ દ્વારા આ 181 અભ્યમ મોબાઈલ એપ GVKEMRIના સહયોગથી વિકસાવવામાં આવી છે. આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, મહિલા બાળ કલ્યાણ મંત્રી વિભાવરીબેન દવે ઉપસ્થિત રહ્યા હતા. 181 મોબાઈલ એપ વેબસાઇટ તેમજ ગૂગલ પ્લે સ્ટોર તેમજ એપ સ્ટોર iOS પર ઉપલબ્ધ રહેશે. સ્માર્ટફોનમાં પેનિક બટન દબાવતા હેલ્પલાઇનની મદદ મેળવી શકાશે. જ્યારે મોબાઈલ ચેકિંગ કરતા એટલે કે જોરથી હલાવતા પણ કોલ થઈ જશે, જેથી કટોકટીના સમયમાં ફોન કર્યા વગર પણ મહિલાઓને મદદ મળી શકશે. મોબાઈલ એપ્લિકેશન મારફતે ઘટના સ્થળથી મહિલા કોલ કરે તો કોલ કરનારનું ચોક્કસ સ્થળ હેલ્પલાઇનના રિસ્પોન્સ સેન્ટર ખાતે તુરંત જ ગૂગલના નકશામાં લેટ લોંગ સાથે મળી જશે. ગુજરાતની અંદર મહિલા પખવાડિયું જે ઉજવાઈ રહ્યું છે અનુસંધાને, ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણીજીના હસ્તે મહિલાઓ માટેની એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. 181 અભ્યમ જે સેવા લગભગ 3.5 વર્ષથી સરકારની અંદર કાર્યરત છે, પરંતુ એને વધારે સઘન બનાવવા, વધારે લોકઉપયોગી બનાવવા માટે એપ્લિકેશન લોન્ચ કરી છે 181. આ એપ્લિકેશનની અંદર જે મહિલાઓને પોતાના મોબાઈલ ઉપર ડાઉનલોડ કરીને ઉપયોગ કરશે, એટલે એ મહિલા જ્યારે પણ આ 181 લોન્ચ કરેલી એપ્લિકેશનનું બટન દબાવશે, એટલે એને જ્યાં પણ હશે ત્યાંનું લોકેશન ત્યાંના યોગ્ય સ્થળ ઉપર પહોંચી જશે. સાથે સાથે એમના 5 નંબર જે આપ્યા હશે પરિવારના સભ્યોને, એને પણ જરૂર પડશે તો એને પણ માહિતી પહોંચાડવામાં આવશે. અને આ એપ્લિકેશનના દ્વારા કદાચ એ પછી મોબાઈલ બંધ થઈ જાય તો પણ મહિલાને ગુજરાત સરકાર તરફથી 181 અભ્યમ જે આપવામાં આવ્યું છે એના માટે થઈને એમની સુરક્ષા પૂરી પાડવામાં આવશે. આ 181 અભ્યમ એપ્લિકેશન જે છે એ દેશની સર્વશ્રેષ્ઠ એટલે કે ટેકનોલોજીની દ્રષ્ટિએ ખૂબ જ અદ્યતન ટેકનોલોજીવાળી છે. કદાચ ગુજરાત સિવાય બીજા કોઈ રાજ્યની અંદર આટલી અદ્યતન ટેકનોલોજીવાળી એપ્લિકેશન નથી. કારણ કે માત્ર આમાં ફોન શેક કરશો તો પણ એનો ફોન લાગી જશે, અને આ ફોન બંધ થઈ ગયો હશે તો પણ સેવા પહોંચશે. આ ફોનની અંદર તમે કોઈ મહિલા પોતાના ફોન ઉપરથી કોઈ ફોટો પાડશે અને મોકલી દેશે તો એની પાછળ પડેલો માણસ પણ એમાં ટ્રેક થઈ જશે અને એના ઉપરની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. આ 181 અભ્યમ ખરેખર મહિલાઓને અભય બનાવવાની એપ્લિકેશન લોન્ચ કરી છે. મહિલા મંત્રી તરીકે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જે ફાસ્ટ ટ્રેક ઉપર ગુજરાત સરકારને લઈ રહ્યા છે અને મહિલાઓ માટે ખૂબ સારા અને સંવેદનશીલ નિર્ણયો લઈ રહ્યા છે, એને આ તકે હું આભાર વ્યક્ત કરું છું. વડોદરા જિલ્લામાં વિવિધ જિલ્લા કક્ષાની રમતોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર જિલ્લાની શાળાઓ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈ રહી છે, જેમાં સ્પર્ધકો તેમજ શાળા સંચાલકો અને શિક્ષકગણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ત્યારે વડોદરા જિલ્લા કક્ષાની નેટબોલ ટુર્નામેન્ટ ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ હરણી ખાતે યોજાઈ હતી, જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાં કન્વીનર ભરતસિંહ વાળા, રિષભ પટેલ, સુનિલ પટેલ તેમજ વિવિધ સ્કૂલના વ્યાયામ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને સ્પર્ધકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ત્યારે શાળાના પ્રિન્સિપાલ તેમજ જિલ્લા રમતગમત અધિકારી કેતુ મહેરિયાએ સૌને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જામનગર જિલ્લામાં આવેલું આસ્થાનું ધામ સત્પુરણ ધામ ધુનડામાં અવારનવાર સંતો મહંતો અને સંતવાડીના આરાધકો મુલાકાત લેતા હોય છે. ત્યારે તાજેતરમાં જ પૂજ્ય ગિલારામ બાપુ બાગેશ્રી, સંતવાણીના આરાધક હર્ષુગીરી બાપુ જીકાસા અને સંતવાણી આરાધક સીધા ભગતે
પરમ પૂજ્ય જયંતિરામ બાપાની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને ધર્મજ્ઞાનની ગોષ્ઠી કરી હતી, જ્યારે ગુરુભક્ત હસમુખભાઈ શીલુ અને શાસ્ત્રી ભાવેશભાઈ શીલુએ આ મહાનુભાવોનું અભિવાદન કર્યું હતું. પરમ પૂજ્ય જયંતિરામ બાપા તાજેતરમાં વિદેશના ધર્મ પ્રચાર અર્થે ગયા હતા, જ્યાં તેઓને વિવિધ મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આમ સતપુરણ ધામ ધુંડા એ દેશ વિદેશમાં પણ આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે અને હજારો ભક્તો ધર્મ જ્ઞાનનો લાભ મેળવી રહ્યા છે. સાંભળવામાં પડતી તકલીફોના નિવારણ માટે ફ્રી બહેરાશ નિદાન કેમ્પ ગાંધીનગરના ડોક્ટર આંબેડકર હોલ ખાતે યોજાઈ ગયો. શ્રી હરિન ઋષિ ચેરિટેબલ એન્ડ સેવા ટ્રસ્ટના ઉપક્રમે આ બહેરાશ નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં આસપાસ વિસ્તારના શહેરીજનો તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોએ લાભ લીધો હતો. શ્રી હરિન ઋષિ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હિમાંશુ દેસાઈએ આ અંગે જણાવ્યું હતું કે તેમના ટ્રસ્ટ દ્વારા સમાજ ઉપયોગી ઘણી પ્રવૃત્તિઓ સતત કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પને સફળ બનાવવામાં હિયરિંગ કેર 360ના ઓડિયોલોજીસ્ટ ડોક્ટર સોહન ચૌહાણ અને તેમની ટીમનો સારો એવો સહયોગ સાંપડ્યો હતો, જેઓએ હાજર દર્દીઓને બહેરાશમાં નિદાન અંગેની વિસ્તૃત સમજ આપી હતી, તેમજ તે અંગેના કયા ઉપકરણો વાપરવા જોઈએ તેની પણ વૈજ્ઞાનિક સમજ આપી હતી. શ્રી હરિન ઋષિ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હિમાંશુ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે બહેરાશ અંગેની કોઈ પણ તકલીફ હોય તો અમારા મોબાઈલ નંબર 7984790280 પર સંપર્ક કરવા માર્ગદર્શન આપવામાં આવશે. આ પ્રસંગે રજનીભાઈ સોલંકી, પુરુષોત્તમ ગીરી ગોસ્વામી, પ્રકાશભાઈ બારોટ જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ સમગ્ર કાર્યક્રમ સફળ થાય તે માટેની ટેલિફોનિક શુભકામના પાઠવી હતી. કુમારી શિબુલાલ એટલે કે SDFના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી અને SD શિબુલાલ એટલે કે SDFના ટ્રસ્ટી અને ઇન્ફોસિસના સહસ્થાપક દ્વારા સ્કોલરશિપ પ્રોગ્રામ વિદ્યાધન ગુજરાતમાં વિધિસર રીતે રજૂ કરવામાં આવ્યો. ગુજરાતમાં વિદ્યાધન રજૂ કરવા સાથે આ સ્કોલરશિપ દક્ષિણ અને પશ્ચિમી ભારતમાં 8 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પોતાની પહોંચ ધરાવે છે. આ સ્કોલરશિપમાં 11મા ધોરણથી ઉચ્ચ શિક્ષણ આવરી લેવામાં આવશે, જેમાં નાણાકીય જરૂરત પાત્રતા કોર્સ અને મુદતને આધારે વાર્ષિક 6,000 થી 60,000ની શ્રેણીમાં વાર્ષિક ફી આપવામાં આવશે. ત્યારે ગુજરાતની મુલાકાત દરમિયાન SDFના ટ્રસ્ટી અને ઇન્ફોસિસના સંસ્થાપક SD શિબુલાલે જણાવ્યું હતું કે ગુજરાતમાં વિદ્યાધન રજૂ કરવામાં અમને બેહદ ખુશી થાય છે. અમે આગામી 5 થી 7 વર્ષમાં 1,00,000 સ્કોલરશીપ પૂરી પાડવાનો પ્રયાસ કરીશું. અમે ગુજરાતમાંથી સ્કોલરશીપ માટે દર વર્ષે 100 વિદ્યાર્થીઓની પસંદગી કરીશું. આ સ્કોલરશીપ પ્રોગ્રામ વિદ્યાધન 2017થી ગુજરાતમાં 50 વિદ્યાર્થીને ટેકો કરી રહી છે. શૈક્ષણિક સ્કોલરશીપ ઉપરાંત વિદ્યાધન બધા વિદ્યાર્થીઓને સોફ્ટ સ્કિલમાં તાલીમ, રોજગાર ક્ષમતા અને કારકિર્દી માર્ગદર્શન જેવી સેવાઓ પણ આપશે. વિદ્યાર્થીઓને 11મા ધોરણથી સ્કોલરશીપની રકમમાં યોગ્ય વધારા સાથે તેમની અંડર ગ્રેજ્યુએટ ડિગ્રી પૂર્ણ થવા સુધીમાં સ્કોલરશીપ પ્રાપ્ત થવાનું ચાલુ રહેશે. જોકે તે માટે વિદ્યાર્થીએ ઉત્તમ શૈક્ષણિક કામગીરી કરવાની રહેશે અને પ્રોફેશનલ કોર્સ સહિત ભાવિ અભ્યાસ માટે મેરિટ કોટમાં પ્રવેશ મેળવવાનું રહેશે. ઘરની તો ક્યારે પણ નબળી છે ને અત્યારે પણ નબળી જ પરિસ્થિતિ છે, કારણ કે અમારું ઘર એટલું કંઈ મોટું નહીં, છાપરાવાળું મકાન છે ને એક રૂમ છે ને કિચન છે બસ. મારી મમ્મી હાઉસવાઈફ છે તો પણ એટલું કામ બહારનું કામ કરે છે જેનાથી અમે આગળ અમે કરી શકીએ. મારા પપ્પા લેજ વર્કર છે, એમનું કારખાનું છે ભાડાનું, એ કામ કરે છે, છૂટક મજૂરી કરે છે. જે એમનાથી મને ઇમ્પ્રેશન કર્યું કે અમારા માટે એટલું હાર્ડવર્ક કરે છે, રાત્રે 2-2 વાગ્યા સુધી ઘરે નહીં આવતા અમારા માટે, જ્યારથી મેં સાયન્સ લીધું છે. તો હું એમના માટે કંઈક કરી આપું જેનાથી હું છે એમને એમના ડ્રીમ્સ પૂરા કરી શકું જે પોતે પૂરા નહીં કરી. વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ અને નિવારણ તથા શિક્ષકોએ કઈ પદ્ધતિથી શિક્ષણ આપવું જોઈએ તેના થકી વિદ્યાર્થીઓની શિક્ષણમાં રુચિ જળવાઈ રહે તે અંગેનો સેમિનાર સુરત ખાતે યોજાયો હતો. ત્યારે લોર્ડ ક્રિષ્ના સ્કૂલ સુરત ખાતે અસરકારક વર્ગ વ્યવહાર વિષય કેન્દ્રને ધ્યાનમાં રાખીને શિક્ષક સજ્જતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષકનું મધુર સ્મિત, પ્રેરક પ્રસંગ, ડાન્સ, ધ્યાન વગેરે વર્ગ કાર્યને આનંદમય બનાવવા માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓના ગુણ દોષ તેમજ તેમના પ્રશ્નોના નિરાકરણ અંગે પણ વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. આ સેમિનારમાં રાજેશ ધમેલિયાએ પણ ભાગ લઈને હાજર સૌ શિક્ષકોને અસરકારક શિક્ષણ અંગેની ચર્ચા વિચારણા કરી હતી. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ જોવા માટે આપ જોતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. મને આપો રજા. નમસ્કાર.